नमस्कार, आप देख रहे हैं HBN News। पैसे से पद बिक रहे हैं, धन का सम्मान करता है, पैसा जग में बोलता है, ईमान बिकता है, ऐसी बात साबरकांठा के ईडर तहसील में निकल कर सामने आई है। अगर आपके पास पैसा है तो आप बिना किसी प्रकार के लाइन के नकली हस्ताक्षर वाले सरकारी प्रमाण पत्र प्राप्त कर सकते हैं। साबरकांठा की ईडर तहसील का मामला, जहां सिक्लिकेट हस्ताक्षर और एक सरकारी एजेंसी के कार्यालय में एक सिक्के में पाए गए जाति के प्रमाण पत्र ने पूरे जिले में हलचल मचा दी। नकली स्टैंप टिकटों और बीजों के बाद अब साबरकांठा की ईडर में एक नकली जाति का प्रमाण पत्र प्रकाश में आया है, जिसमें साबरकांठा की ईडर तहसील के जालिया गाँव के बाबू भाई विवा भाई नाम के एक व्यक्ति को नौकरी के लिए अपने बेटे का जाति प्रमाण पत्र जरूरत थी। जालिया गाँव के व्यक्ति जो ईडर तहसीलदार कार्यालय में पहुंचा तो वह लाइन में खड़े होने के लिए एक टोकन भी दिया जाता है। दिन भर के काम के लिए टोकन निकल रहा है, वो खत्म हो गई थी। वही वह चाय की दुकान पर बैठकर वह अपना दुख प्रकट कर रहा है, मानो फर्जी प्रमाण पत्र के लिए कानून व्यवस्था स्थापित की गई हो। बाबू भाई ने एक व्यक्ति को बुलाया और कहा कि उसे केवल 250 रुपए में तुरंत जातिगत नमूना दिया जाएगा। उसने 250 रुपए दिए और जाति के नमूने के हस्ताक्षर वाले सिक्के के साथ से मिल गया। हालांकि जैसा कि उसके बेटे का भविष्य सवाल पर था, वही तहसील विकास अधिकारी भी सवाल पर था। हालांकि सरकारी कार्यालय में काम करने वाला व्यक्ति स्थानीय तहसील अधिकारी की नकल है, ये जांच का विषय है कि सिक्का और हस्ताक्षर से ऐसे कितने प्रमाण पत्र तैयार किए गए होंगे। लेकिन अब तक ऐसा लगता है कि इस मामले में ईडर प्रशासन कुछ मामलों में कार्रवाई करने में कमजोर साबित हुआ है। ईडर तहसीलदार इस मामले में चुप रहे। हालांकि ईडर SDM ने कहा कि मामले की जांच चल रही थी और पुणे मामले की अनदेखी की गई। तहसील विकास अधिकारी के नाम और सिक्के के साथ जाति के प्रमाण पत्र पर हस्ताक्षर इतना निर्धारित किया जा सकता है कि आज के युग में सबसे बड़ा महत्व पैसा है। ब्यूरो रिपोर्ट HBN News। तालुका विकास अधिकारी जे आपणा ईडर छे एमना जणाव्या प्रमाणे तेमनी खोटी सही थी जातिनो दाखलो इश्यु થયેલો છે। એમની રજૂઆતના આધારે એમને એવો શક હતો કે ભાઈ આ જનસેવા કેન્દ્રમાંથી જે એની કોપી નીકળે છે અને એમાં સહી થયેલી છે, એટલે એમની રજૂઆત હતી। રજૂઆતના આધારે મામલતદાર ઓફિસમાં આપણે તપાસ સોંપી છે અને મામલતદાર સાહેબ જે તપાસના આધારે જે રિપોર્ટ આપણને આપે પછી આપણે આગળની કાર્યવાહી કરવાની થાય છે। મેડમ, આમાં કાર્યવાહી શું થઈ શકે, જે વ્યક્તિ સામે આવે એની સામે શું કાર્યવાહી થઈ શકશે? તપાસનો રિપોર્ટ મળશે પછી આપણે એની જાણ થઈ શકે આગળ શું કાર્યવાહી કરીએ। મારી કક્ષાએથી અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર તાલુકા પંચાયતના ખોટી સહી સિક્કાવાળું મારા ધ્યાન ઉપર આવતો મેં માન્ય પ્રાંત અધિકારી સાહેબ શ્રી ઈડર તેમજ મામલતદારશ્રીનું લેખિતમાં જનસેવા મારફતે જે પ્રમાણપત્ર ઇસ્યુ થયું છે તે બાબતે તાકીદે તપાસ કરી કાર્યવાહી કરવા માટે લેખિતમાં જાણ કરેલ છે અને એની તપાસ ત્યાંની કક્ષાએ ચાલુ છે। આ બાબતે ત્યાંથી જ માન્ય મામલતદાર સાહેબ કક્ષાએથી જ કાર્યવાહી થઈ શકે તેમ છે। જનસેવા કેન્દ્ર ચાલે છે, આ જનસેવા જે કેન્દ્ર ચાલે છે એમાં જાતિના છે, આવકના છે, અન્ય દાખલાઓ તાલુકા વિકાસ અધિકારીને ત્યાં જે અરજદારો આવે છે એમના દાખલાઓ પણ નીકળે છે અને મારી કચેરીમાં જે અરજદારો આવે એમના પણ દાખલાઓ નીકળે છે। તો તાલુકા પંચાયત કચેરીની અંદર વિસ્તરણ અધિકારી દ્વારા તો અરજીઓ સ્વીકારવામાં આવે છે, સહી સિક્કા કરવામાં આવે છે અને પછી મારી ઓફિસ જનસેવા કેન્દ્રમાં લાવવામાં આવે છે। એ લાવ્યા પછી અરજદાર જે અરજી આપે એ અને જે પ્રિન્ટ નીકળી હોય દાખલાની એ લઈ અને સમગ્ર આખા દિવસ દરમિયાનના દાખલા કર્મચારીઓ મારફત અમે ત્યાં TDO ઓફિસમાં મોકલીએ છીએ। મારી ઓફિસ અને TDO ઓફિસ જે થોડુંક અંતર છે અને ત્યાં અહીંથી જે પ્રિન્ટો નીકળે એ TDO સાહેબના તેના સંલગ્ન અધિકારીઓ કર્મચારીઓ દ્વારા TDO સાહેબની સહીમાં મૂકવામાં આવે છે અને એ દરમિયાન એમને તો ડુપ્લિકેટ સહી થઈ છે એવું અમને અહીં તપાસ TDO સાહેબે મોકલી આપી છે, પરંતુ એ TDO સાહેબની ઓફિસમાં ડુપ્લિકેટ સહી થઈ છે અને TDO સાહેબની સહી થઈ છે એવું જાણવામાં આવ્યું છે અને લેખિતમાં પણ મને મળ્યું છે। મને જે તપાસ આવી છે મારી રીતે એ તપાસ હું કરી રહ્યો છું અને ટૂંક સમયમાં એ તપાસ પૂર્ણ કરીશ, પરંતુ TDO સાહેબની પોતાની સહી ત્યાં કોઈએ કરી છે એવું કહે છે, અહીંથી એમના અધિકારીઓ તો દાખલો લઈ જાય છે, એટલે કેવી રીતે સહીથી શું થઈ છે એ તપાસનો વિષય છે અને TDO સાહેબમાં પણ પોતે પણ એમની પોતાની સહી થઈ છે એટલે પોતે એ કેવી રીતે એમની કોણે સહી કરી ગયા છે પણ એમને પણ તપાસ કરવી જોઈએ તેવું મારું કહેવું। ખાસ કરીને સાહેબ વાત કરવાનો સમગ્ર મામલો જે છે
બીજી બાબત ગણી શકાય ડુપ્લિકેટ સહી. આપને લાગે છે કે ભૂતકાળમાં આવી અન્ય સહીઓ થકી કોઈ પણ કામ થયા? ના ના, અમે અમારે તો આવી કોઈ સહી થયેલાનો કોઈ પુરાવો પણ નથી અને એનું ધ્યાન પણ ઉપર નથી આવ્યું. અને મારી ઓફિસમાં આવું કોઈ ન થાય એટલા માટે મેં અગમચેતીના પગલા રૂપે એક ડેપ્યુટી મામલદાર અને રેવન્યુ ઓફિસરને અત્યારે મૂકી દીધા છે. અને રોજે રોજના જેટલા દાખલા નીકળે ટીડીઓ સાહેબના એટલું મેં એક રજીસ્ટર મેન્ટેન સહી સિક્કા કરીને કાલે પરસું મેં આપી દીધું છે. અને હું સહીઓ લીધા સિવાય હવે એમને આપવાનો જ નથી અને મારા અધિકારીઓ બેસીને એમને આપશે કે જેથી કરીને મારી ઓફિસની કોઈ પણ જાતની ભૂલ ના હોય, બીજી કોઈ ઓફિસની ભૂલ હોય, મારી ઓફિસે વેઠવું પડે કાં તો મારે એક મામલતદાર તરીકે સહન કરવું પડે એ ભૂતકાળમાં ન થાય, ભવિષ્યમાં ન થાય એના માટે પણ અગમચેતીના પગલાં મેં ભરી દીધા છે. જે તે વ્યક્તિ સાહેબ શું કહેશો, જે આરોપી ઝડપાય અથવા જેને આ કૃત્ય કર્યું છે એની સામે કેવા પગલાં લેવા છે? અરે અત્યારે તો તપાસ હું કરી રહ્યો છું, એવો કોઈ આરોપી હશે તો કાયદેસરની કાર્યવાહી કરું છું. પોલીસ ફરિયાદ સુધી અપાયા સુધી જવાનું? અરે અત્યારે તો શું છે કે પોલીસ ફરિયાદ કરવા સુધીના અરજદાર કેવા પ્રકારનો છે, શું એ મામલો મને હજુ મારા હાથ ઉપર નથી આવ્યો પણ તપાસ હું કરી રહ્યો છું.